કેશિક પ્રશ્ન બાળકો આજે આપણે છે એ હિન્દી વિષયમાં સંજ્ઞા સંજ્ઞાનો છે એ અભ્યાસ કરીશું તો પહેલા સંજ્ઞા કોને કહેવાય તો કે જે છે જે શબ્દ એ કોઈ પણ વસ્તુ વ્યક્તિ પછી છે એનો ભાવ અથવા એની સ્થાનની ઓળખ આપે એને શું કહેવાય તો કે સંજ્ઞા હવે જોઈએ સંજ્ઞા જો શબ્દ કિસી વસ્તુ વ્યક્તિ ભાવ અથવા स्थान का बोध कराता है उन्हें संज्ञा कहते हैं जैसे मोहन खेल रहा है बीजू उदाहरण लाल पीला दिल्ली में स्थित है राधा पुस्तक पढ़ती है तो हम अच्छे मोहन लाल पीला राधा ऐसे शू थी तो के संज्ञा तो हम अच्छे વાચક
संज्ञा छे एमां केना केना समावेश थाय तो के व्यक्ति वस्तु पछी स्थान दिशा समुद्र नदी पर्वत देश पुस्तक अथवा समाचार पत्र पछी ऐतिहासिक युद्धो के पछी एनी ऐतिहासिक घटनाओ તહેવારોના નામ દિવસ તથા મહિનાઓના નામ પછી નગર છે ચોક પછી અમુક એવા રોડ તેનો સમાવેશ છે એ વ્યક્તિવાચક સંજ્ઞામાં થાય તો આમાં છે વહ કલ લાલ કિલ્લા દેખી ગયા તો આમાં શું આવશે લાલ કિલ્લા વ્યક્તિવાચક સંજ્ઞા છે પછી વહ રાજસ્થાન મેં રહેતા હે તો રાજસ્થાન છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય પછી સચિન તેંડુલકર ક્રિકેટ બહુ અચ્છા ખેલતા હે આમાં સચિન તેંડુલકર એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય ફરી એક વાર સંજ્ઞા કોને કહેવાય તો કે જે શબ્દ છે એ કોઈ પણ વસ્તુ વ્યક્તિ ભાવ કે સ્થાન એની ઓળખ કરાવે એને સંજ્ઞા કહેવામાં આવે જેમ કે મોહન છે એ રમી રહ્યો છે પછી લાલ કિલ્લો છે દિલ્હીમાં આવેલ આવો પછી એવી જ રીતે છે એ સંજ્ઞાના પ્રકાર તો સંજ્ઞાના કેટલા પ્રકાર છે તો કે પાંચ વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક અને દ્રવ્યવાચક તેમાં છે કે આજે આપણે એક પ્રકાર જોયો સંજ્ઞા કયો તો વ્યક્તિવાચક તો કે જે શબ્દ છે એ કોઈ પણ વિશેષ વ્યક્તિ વસ્તુ કે સ્થાનની ઓળખ આપે એને શું કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા જેમ કે કોઈ વ્યક્તિનું નામ છે કોઈ વસ્તુનું નામ છે નદી પર્વત વગેરે તો આ છે એ તમે આટલું છે એ યાદ રાખી લેશો આનાથી આ બધા નામ એમાં કેનો કેનો સમાવેશ થાય તો પછી છે એ વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય એ છે તમને સેલાથી કે તમે છે એને સરળતાથી ઓળખી શકો તો આજે છે એ તમારે તમારી બાકીમાં